ધર્મનંદન ડાયમંડ્સના સંસ્થાપક લાલજીભાઈ પટેલે સુરતને ડાયમંડ સિટી ગણાવી ડાયમંડ બુર્સ વિશે ઘણી માહિતીઓ આપી હતી. સાથોસાથ તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેરને કાયાપલટ થશે, જ્યાં વિદેશથી લોકો હીરા માટે અન્ય ક્યાંય નહીં પરંતુ સુરત આવશે. સાથોસાથ તેઓએ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ વિશે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ મારફતે ઘણા ખરા કાર્યો કર્યા છે, જેમાં તેઓએ તેમના ગામના ઉત્થાન માટે કરેલી કામગીરીની પણ ચર્ચા કરી, તેમના વ્યક્તિત્વને પણ અપતક સમક્ષ વાગોળ્યું હતું. નમસ્તે મિત્રો, હું 1975માં સુરતમાં આવ્યો. ઘંટી ઉપર કામે બેસી અને સ્ટાર્ટિંગ કર્યું. મેં ઘંટી લેટમાં હું શીખ્યો એટલે પાયાના કે એકદમ તળિયેથી કામ શીખ્યો છે, જેથી જ્યારે સુરતમાં આવ્યા ત્યારે ખાલી ટિકિટ ભરું મારી પાસે હતું. અને સુરતમાં આવ્યા, મહેનત કરી, ધીમે ધીમે અમારી શ્રીજી જેમ્સ નામની કંપની કરી, 10 વર્ષ શ્રીજી જેમ્સ આવી અને 1990માં ધર્મનંદન ડાયમંડની સ્થાપના કરી, જે નાના એવા કામથી શરૂઆત કરી હતી. આજે 5-6 હજાર કરોડનું વાર્ષિક કામ કરે છે અને અમારી ફેક્ટરીમાં 8 હજાર વર્કરો ડાયરેક્ટ રોજીરોટી 8 હજાર ને, એટલે એની ઇનડાયરેક્ટ ગણો તો 50 હજાર લોકોને રોજીરોટી આપતું અમારું ધર્મનંદન ડાયમંડ કંપની છે. ધર્મનંદન ડાયમંડ ધર્મનંદન અમારા સ્વામિનારાયણ ભગવાનનું એક મૂળ નામ ધર્મનંદન છે અને અમારા ગુરુનું નામ ધર્મજીવન શાસ્ત્રીજી ધર્મજીવનદાસજી સ્વામી છે. આવું મળતું આવતું એટલે અમે ધર્મનંદન નામની કંપની શરૂ કરી. લાલજીભાઈને જ્યારે પૂછવામાં આવી રહ્યું છે તો આગામી એમનું વિઝન શું સોસાયટી માટે, તેમના ગામ માટે અને ગુજરાતના લોકો? ગુજરાતના લોકો માટે એક જ છે કે જળ એ જીવન છે, પાણી હશે તો જ માણસનું જીવન ઊંચું આવવાનું છે. ઉગા મીડિયામાં એક મેં મોડલ રૂપ કામ કર્યું છે કે જ્યાં અમારી પાસે એટલી જમીન નહોતી કે મોટા તળાવ કરી શકીએ, પણ અમે 30 ફૂટ ઊંડા લઈ ગયા એટલે પાણીનો સમાવેશ જાજો થયો. અને પાણી આવવાથી આજુબાજુના 15 ગામના લોકોને પોતાને આખું સ્તર ઊંચું આવ્યું છે, એની જીવનધીતી ઊંચી આવી છે. એવી જ રીતે આખા ગુજરાતમાં આવી રીતે પાણીના કામ ગામોગામ થાય, ઓછી વધતી જે કાંઈ સગવડતા હોય ગામોગામ કામ થાય, એને પાણીને આધુનિકતા વાપરે. ઇઝરાયલની અંદર ખાલી 5-7 ઇંચ વરસાદ પડે છે, પણ દરેક જગ્યાએ ખોદો તો 7 ફૂટે 8 ફૂટે પાણી હોય છે, કારણ કે ડાયરેક્ટ કૂવો કે બોર કરી શકતા નથી. તો આવી રીતે જો પાણીને એક મોંઘું પાણી છે એવી રીતે સમજીને ઉપયોગ કરવામાં આવશે તો લોકો પણ સુખી થશે, પાણીનો વધારે સ્ટોક પણ રહેશે. લાલજીભાઈ, જીવનમાં ઘણા તડકા છાયા જોયા છે, એમાંથી એક એવો કિસ્સો જે તમારા માટે યાદગાર બનેલો એવો એક કિસ્સો લો. આ જીવનમાં ઓછી વધતી તો નાની મોટી કમાણી નાની મોટી મુશ્કેલીઓ આવતી જ હોય છે દરેકને, પણ અમે ધીરજ રાખીને હિંમત કોઈ દી હાર્યા નથી, એનો સામનો કર્યો છે. તો હિંમતને મદદ તો મદદ ખુદા, કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે. તમે મહેનતમાં કોઈ દી પાછા પડ્યા નથી એટલે ચડાવ ઉતર તો આવ્યા જ છે જીવનમાં, દરેકને આવતા હોય છે, પણ અમે થાક્યા નથી એનું આ પરિણામ છે. સુરત એક ડાયમંડ નગરી જ કહેવાય છે, કારણ કે વર્લ્ડના 90% હીરા સુરતમાં મેન્યુફેક્ચર થાય છે, એટલે વર્લ્ડના 90% એટલે સુરત ડાયમંડ નગરી કહેવાય છે. એની અંદર વર્ષોથી ડાયમંડ મેન્યુફેક્ચર સુરતમાં થાય અને માલ વેચવા માટે બોમ્બે જવું પડે, એટલે આપણાવાળા લોકોને બોમ્બે જે નાના નાના મકાનો નાની નાની ઓફિસોના બહુ ખર્ચા લાગે અને સેફ્ટી વાઇઝ બી મુદ્દા હતા. આ અમારી કમિટીએ 3-4 વર્ષ પહેલાં એક મિટિંગ કરીને વિચાર્યું કે ડાયમંડ બુર્સ સુરતમાં બને તો આ બધાનો પ્રશ્ન હલ થઈ જાય અને સુરતનો ગુજરાતનો ગ્રોથ પણ મોટો થાય. તો ડાયમંડ બુર્સ બનાવવાનું નક્કી કર્યું. ત્યાં 66 લાખ સ્ક્વેર ફૂટનું બિલ્ડિંગ અત્યારે 18 માળ પૂરા થઈ ગયા છે, 5-6 બિલ્ડિંગ તો પૂરા થઈ ગયા છે અને ડિસેમ્બરમાં બધા બિલ્ડિંગ પૂરા થઈ જવાના છે. 66 લાખ સ્ક્વેર ફૂટનું બિલ્ડિંગ, એક જ બિલ્ડિંગ વર્લ્ડમાં મોટા મોટું બની રહ્યું છે ત્યાં અત્યારે. એક તો એને જે ટેક્સ ભરાતો હતો 1 લાખ કરોડનું જે કામ છે, 1-1.5 લાખ કરોડનું, એનો ટોટલી ટેક્સ બોમ્બેમાં ભરાતો, મહારાષ્ટ્રમાં ભરાતો હતો, હવે એ ગુજરાતમાં ભરાય છે, એટલે સ્વાભાવિક છે ગુજરાતમાં રોજગારીની તક તો ઘણી વધી જાય. સાથે સાથે જે મુંબઈની અંદર જે આપણાવાળા જે કામ કરવા જતા ઓફિસોમાં એને આખો ટાઈમ બચી જાય છે. દાખલા તરીકે એ 2 દીકરા હોય, 1 દીકરો મુંબઈ હોય, 1 દીકરો અહીં હોય, તો એને ફેમિલી રીતે પણ પોતાના લાભ મળશે કે એનો દીકરો અહીં પોતાના બંને દીકરા હાજરીમાં અહીં ધંધો કરી શકશે. ભારત દેશમાં એટલે અત્યારે રફ હીરા જો કાચા લેવા જવા હોય તો ઇઝરાયલ, એન્ટવર્પ અને દુબઈ, ત્યાં ત્યાં કોઈ માઇન્સ નથી, પણ બધું ડાયમંડનું રફનું હબ બેલ્જિયમ કહેવાય છે. આ ડાયમંડ બુર્સ બનતા સરકાર પાસે પણ પરમિશન મળી ગઈ છે કે ટોટલી વર્લ્ડની ડાયમંડ માઇન્સની ઓફિસો, રો મટીરિયલની ઓફિસો અહીંયા બનવાની છે, અહીંયાથી જ ઓક્શન થશે અને અહીંયાથી જ લોકો લઈ શકશે, એટલે ગુજરાતને મોટો મોટો એનો લાભ મળવાનો છે. ડાયમંડ બુર્સમાં એક તો જાણે જે બની રહ્યું 66 લાખ ફૂટનું, એમાં અતિ આધુનિક લિફ્ટો લગાડવામાં આવી છે, પર સેકન્ડ 3 મીટર
એટલે આટલી ગુજરાતમાં કોઈ હજી લિફ્ટ નથી, એવી લિફ્ટ સ્પીડી લગાડવામાં આવી છે. અંદર જાય એટલે સિક્યુરિટી પૂરી છે. કેમ્પસમાં કરે એટલે 3 મિનિટની અંદર પોતાની ઓફિસમાં જઈ શકશે એવી સુવિધા આપવામાં આવી છે. હાઇટ પણ એવી લીધી છે, ત્યાં કસ્ટમ હાઉસ, બેંક, રેસ્ટોરન્ટ અને તમામ સુવિધાઓ ડાયમંડ બુર્સમાં કરવામાં આવી છે. અમે જળશક્તિ સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા અમે અને મથુરભાઈ અને અમારી આખી ટીમ જે 2000ની સાલથી 15-20 વર્ષ તો કામ કર્યું છે. વિશેષમાં મારું ગામ ઉગામેડી બોટાદ જિલ્લામાં ગઢડા તાલુકો એના તેની નજીકમાં ઉગામેડી ગામ છે. 2014માં અમને વિચાર આવ્યો કે વતનનું ગામ છે તો એની અંદર ગામની અંદર કાંઈ પણ આપણે થોડું પાણી માટે સંગ્રહ માટે થોડું આયોજન કરીએ. 2013-14માં અમે ગામ લોકોનો સહયોગથી અમે 5-5, 7-7 ફૂટ તળાવ ઊંડા બનાવ્યા. એનાથી લોકોને ફાયદો થયો. પછી મને પોતાને વિચાર આવ્યો કે આ ફાયદાને વધારે વિશેષ ફાયદો મળે એવું કરવું હોય તો શું કરવું જોઈએ. તો એક મોટી રકમ ખર્ચીને એને અમે 30 ફૂટ 25 ફૂટ તળાવ ઊંડા લઈ ગયા, જે બ્રેકરથી તોડીને પથ્થર જેવું સેમી અમારો સેમી પથ્થર છે એ પથ્થરને તોડીને બ્લાસ્ટિંગ કરીને બ્રેકરથી તોડીને 30 ફૂટ ઊંડા તળાવ લઈ ગયા. એની અંદર 2014-15માં જ્યારે પાણી ભરાણું ત્યારે એક તો સમુદ્ર જેવું પાણી લાગે અને એની અંદર રિચાર્જ એટલું બધું થયું કે આજુબાજુના 15-20 ગામના લોકોને જે કિલોમીટરની ગણતરીમાં કે 15 કિલોમીટરના ગોળાના સરાઉન્ડ એરિયામાં બધાના લોકોને કૂવાની અંદર પાણી ઊંચા આવ્યા, જેનાથી આજુબાજુના ગામની સદ્ધરતા ખૂબ જ વધી ગઈ. એકવાર તળાવ ભરાય એટલે શિયાળો ઉનાળાનું ચોમાસું ત્રણેય પાક લઈ શકાય છે અને પાક વહેલો મોડો વરસાદ હોય તો પાક ફેલ જવાની ચિંતા હોતી નથી. આજુબાજુના પશુ પક્ષીને તમામને ઘાસચારો પણ મળી રહે છે. આનાથી ખૂબ જ ગામ ઉગામેડી આજુબાજુ ફાયદો થયો છે. દરેક વ્યક્તિએ એટલે હું ખાસ યુવાનોને શીખ આપું છું કે યુવાની અત્યારે મીડિયા આધુનિક બધું યુટ્યુબ એની અંદર જાત જાતના બધું આવતું હોય છે, એમાં લેવાનું આવતું હોય છે, નહીં લેવાનું પણ આવતું હોય છે. તો યુવાનોને ખાસ એક તો વ્યસનોથી દૂર રહે અને મીડિયાઓમાં જે ખરાબ વસ્તુ આવે છે એને એવોઇડ કરે અને મહેનત કરે તો જીવનમાં કોઈ માણસ પાછળ રહેતો નથી. કાળા માથાનો માનવી ધારે તે કરી શકે છે. એટલે આ યુવાનોને ખાસ શીખશે કે એક તો વ્યસનોથી દૂર રહે અને પોતે મહેનતમાં પાછા ન પડે અને મીડિયામાં આપણે કામનું હોય સારું હોય એટલું આપણું મોડું એને સાઈડ કરે એવું કરશે તો એક જીવનનો મંત્ર લાગશે તો દરેક સુખી થશે એવું મારું સૌને સૂચન છે.